લોધી કા તાલુકામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ વરસતા ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે. આથી લોધી કા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં લોધી કા તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ મયુર ધ્વજસિંહ જાડેજાએ મામલતદાર કચેરીએ જઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અહેવાલ પ્રવીણ મેર, લોધીકા. આજરોજ લોધીકા તાલુકાના 38 ગામના ખેડૂતો એકત્રિત થઈ મામલતદાર શ્રીને આવેદન આપેલ છે. તેમજ અહીંથી કૃષિમંત્રી તેમજ કલેક્ટર સાહેબ સીએમ ઓફિસને આવેદન અમે મોકલાવેલું છે. અમારે આવેદનની કોપી તાલુકામાં આ વખતે બહુ જ ઓછો વરસાદ થયેલો હોય તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, તેમજ માલઢોરને માટે નિરણ અને પાણીની વ્યવસ્થા પૂરી કરવી અને ક્રોપ કટિંગની જે અવ્યવસ્થા છે એ વ્યવસ્થિત કરવી. શું કારણ છે ખબર નથી ભાજપની સરકારમાં કે જે ગામની અંદર 4 ખેતર હોય એ પાણી પાયેલા હોય, પિયત કરેલા હોય, એ જ ખેતરનું ક્રોપ કટિંગ થાય છે. આવું ક્યારેય આગળની સરકારમાં થયેલું નથી. આ સરકાર શું કરવા માગે છે ખેડૂતોનું અહિત અમે નહીં થવા દઈએ. જ્યાં સુધી અમે જીવતા જઈ કોંગ્રેસનું એક એક કાર્યકર રોડ ઉપર આવીને આનો વિરોધ કરશે. આગામી દિવસોમાં જે કાંઈ કરવું પડશે અમે તૈયાર છીએ આના માટે. મારું નામ મયુરસિંહ બળવંતસિંહ જાડેજા, ગામ રાતૈયા, લોધીકા તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છું. અમે આજરોજ આવેદન આપેલ છે. 6 મુદ્દાનો કાર્ય અમારો હતો. 6 મુદ્દા: લોધીકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવો, ખાતર બિયારણના ભાવ ઘટાડવા, ક્રોપ કટિંગ સુવ્યવસ્થિત કરવું જે અવ્યવસ્થા છે એ સુધારવી, તેમજ માલઢોર માટે પાણીની વ્યવસ્થા કરવી, ઘાસચારાની વ્યવસ્થા કરવી. એના માટે અમે આજરોજ આવેદન આપેલ છે અને આવેદનની કોપી અહીંથી મામલતદારશ્રીએ શ્રીને આપેલ છે, કલેક્ટરશ્રીને આપેલ છે અને કૃષિમંત્રીને મોકલાવેલ છે. વીમો તેમજ રોજગારી પૂરી પાડે એના માટે અમે આવેદન આપેલ છે.